ન્યૂઝ નેશન આણંદ સત્યની સાથે. નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ નેશન આણંદમાં હું ઇમરાન બોહરા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિશ્વ યોગ દિવસ નિમિત્તે આણંદ નગરપાલિકા અને આણંદ શહેર ભાજપ સંગઠન દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આણંદના પાયોનિયર હાઈસ્કૂલ પાસે આવેલા કોમ્યુનિટી હોલમાં આજરોજ સવારે 7 વાગે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જે પ્રસંગે આણંદ નગરપાલિકાના પ્રમુખ રૂપલબેન વનીશભાઈ પટેલ, આણંદ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મયુરભાઈ પટેલ, કારોબારી ચેરમેન સચિન પટેલ, ઉપપ્રમુખ છાયાબેન ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. આપ જાણો છો તે રીતે 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિન છે અને મોદીજી અને પૂરી બીજેપી ટીમ તથા તમે જાણો છો એમ યોગ ભગાય રોગ, અને જો તમારું શરીર અને મન તંદુરસ્ત હશે તો જ તમે શારીરિક તંદુરસ્ત હશો તો જ તમે સારું કામ કરશો એમ. યોગ ભગાય રોગ ઓર મન ઓર શરીર તંદુરસ્ત કે નું એક સૂત્ર સાથે તમામ આંતરરાષ્ટ્રીય જગ્યાએ આજ યોગ દિવસની ઉજવણી થઈ છે. અને જેવી રીતે ભારત પ્રેરિત આંતરરાષ્ટ્રીયો હવે યોગ તરફ વળ્યા છે કે દવા અને બીજી વસ્તુ કરતાં યોગથી જ તમે રોગ ભગાવી અને 100 વર્ષ સુધી તંદુરસ્ત રહી શકો છો, તે જ હેતુ સહિત અમારું આણંદ શેર સંગઠન અને અમારા આણંદ નગરપાલિકાના પ્રમુખ જિલ્લા પ્રમુખના આદેશ અનુસાર અનેક જગ્યાએ આણંદમાં યોગનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ લોકો તંદુરસ્ત હશે તો જ આણંદનો વહીવટ શાંતિથી સારી રીતે કરી શકશો. આણંદવાસીને યોગ દિનની શુભકામના. આજે વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આણંદ નગરપાલિકા, આણંદ શહેર સંગઠન અને આણંદ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા પાયનિયર હાઈસ્કૂલ કોમ્યુનિટી હોલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગ દિવસ નિમિત્તે અમારા બંને યોગ શિક્ષકો દ્વારા સરસ સુંદર બધાને યોગ કરાયા અને યોગ વિશેની માહિતી પણ પૂરી પાડી છે. અમારી ચેનલની રોજ અપડેટ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી અમારી રોજની અપડેટ તમને જોવા મળશે.